वीडियो में चतुष्कोण विषे माहिती मेळवी हती। हवे आज आपणे आ चेप्टरनो छेल्लो टॉपिक छे वर्तुळ सर्कल एना विषे माहिती मेळवाना छे। तो सौथी पहेला वर्तुळ कोने कहेवाय? तो एक ज समतल में कोई निश्चित बिंदु थी चौक्कस अंतरे अंतरे आवेला बिंदुओं वर्तुळ रचे छे। तमने बताओ कि बॉल जे छे ए आपणुं एक समतल छे। बोर्ड छे आपणुं एक समतल छे। हवे एक समतल में कोई एक निश्चित बिंदु आमे एक बिंदु लई लीधो। हवे समान अंतरे चौक्कस अंतरे आवेला बिंदुओ जे छे ए वर्तुळ रचे छे। तो देखो अहींया અહીંયાથી ચોક્કસ અંતરે આવેલા જે બિંદુઓ છે એનાથી વર્તુળની રચના થાય છે। તો મેં અહીંયા એક વર્તુળ દોર્યું છે। કેન્દ્ર કયું? તો જે આ વચ્ચેનું જે બિંદુ છે ટપકું જે મેં ચોકથી કર્યું છે એને આપણે વર્તુળનું કેન્દ્ર કહીશું। તો ફરી એક વખત વર્તુળની વ્યાખ્યા કહું। એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી આવેલા બિંદુઓ વર્તુળ રચે છે। જે મેં તમને બોર્ડ પર વર્તુળની રચના કરીને બતાવી છે। નિશ્ચિત બિંદુ જે છે એ વર્તુળનું કેન્દ્ર છે। મેં તમને પહેલા જ કીધું કે આ જે નિશ્ચિત બિંદુ છે એ વર્તુળનું કેન્દ્ર છે। હું એ વર્તુળના કેન્દ્રને નામ આપી દઉં કેન્દ્ર સી। એના પછી ચોક્કસ અંતર જે છે આ બધા જે ચોક્કસ અંતર છે તમે બધાનું અંતર માપશો તો બધાનું અંતર સરખું જ હશે। એટલા માટે એ શબ્દ વાપર્યો છે ચોક્કસ અંતરે। તો આ જે છે રેખાખંડ એ બધા જ વર્તુળની ત્રિજ્યાઓ છે। વર્તુળની ત્રિજ્યાની હું તમને વ્યાખ્યા આપું। જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તેવા રેખાખંડને આપણે વર્તુળની ત્રિજ્યા કહીશું। તો અહીંયા ચોક્કસ અંતરે જે છે રેખાખંડ એ બધી જ વર્તુળની ત્રિજ્યાઓ છે। અહીંયા નામ આપું તો આ વર્તુળનું કેન્દ્ર એક આ રેખાખંડ એનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તો અહીંયા જે રેખાખંડ સીપી છે એ વર્તુળની ત્રિજ્યા છે। એવી જ રીતે રેખાખંડ સીક્યુ રેખાખંડ સીઆર રેખાખંડ સીએસ એ બધા વર્તુળની ત્રિજ્યા છે અને બધાનું માપ પણ સરખું હશે એટલે આપણે લખી શકીએ સીપી બરાબર સીક્યુ બરાબર સીઆર બરાબર સીએસ। આ બધાનું માપ ખરેખર સરખું હોય છે એટલે ત્રિજ્યાઓ જે હોય છે એ વર્તુળમાં એ દરેક ત્રિજ્યાનું માપ વર્તુળની અંદર સરખું હોય છે। એના પછી નેક્સ્ટ જોઈએ વ્યાસ કોને કહેવાય? તો જે રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય તે રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે। હવે વર્તુળના કેન્દ્રમાંથી આ વર્તુળનું કેન્દ્ર છે એમાંથી જે રેખાખંડ પસાર થાય એને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે। આડો કે ઊભો કે આવી રીતે ત્રાસો જે પણ રેખાખંડ છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે। એના પછી વાત કરું કે ત્રિજ્યાનું માપ ત્રિજ્યા આપણે કેન્દ્રથી અહીંયા વર્તુળ પરના બિંદુ સુધી આટલી છે જ્યારે વ્યાસ છે એ આખો છે જે કેન્દ્રમાંથી પસાર થાય છે તો ત્રિજ્યા એ વર્તુળના વ્યાસ કરતાં અડધી હોય છે। તમે જોઈ શકો છો કે અહીંયા ત્રિજ્યાનું માપ અડધું છે જ્યારે વ્યાસ આખું છે તો ત્રિજ્યા એ વ્યાસ કરતાં અડધી છે અને વ્યાસ જે છે એ ત્રિજ્યા કરતાં બમણો એટલે કે બે ગણો હોય છે। એના પછી વાત કરું જીવાને જે રેખાખંડના બંને અંત્યબિંદુ વર્તુળ પરના બિંદુઓ હોય તેવા રેખાખંડને વર્તુળની જીવા કહેવામાં આવે છે। એક્ઝામ્પલ આપું તમને કે આ મેં દોર્યું છે રેખાખંડ તો આ રેખાખંડના બંને અંત્યબિંદુઓ વર્તુળ પરના બિંદુઓ છે તો આ રેખાખંડને આપણે વર્તુળની જીવા કહીશું। એના પછી વર્તુળનો જે વ્યાસ છે એને આપણે જીવા કહી શકીએ કેમ કે વ્યાસના બંને અંત્યબિંદુ વર્તુળ પરના બિંદુઓ હોય છે એટલે વ્યાસ જે છે
એ પણ એક જીવાત છે, પણ જીવાને આપણે વ્યાસ કહી શકતા નથી, કેમ કે જીવાના બંને અંત્યબિંદુ વર્તુળ પરના હોય છે અને જરૂરી નથી કે દરેક જીવા વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય, એટલે દરેક વ્યાસ એ જીવા છે પરંતુ દરેક જીવા એ વ્યાસ નથી. આગળ જોઈએ, ચાપ છે ને એ વર્તુળનો એક ભાગ છે. તમને ચાપ દોરીને બતાવું એક વધારે વર્તુળનું એક્ઝામ્પલ લઈને કે મેં અહીંયા એક વર્તુળ દોર્યું છે. જ્યારે તમે વર્તુળ દોરો તમારી નોટબુકની અંદર ત્યારે કમ્પલસરી તમારે પરિકરનો ઉપયોગ કરવાનો છે અને પરિકરની જે અણી હોય એને તમે આવી રીતે મૂકી અને પેન્સિલની અણી જે ગોળ ફેરવો છો તો પરિકરની જે અણી છે એ વર્તુળનું કેન્દ્ર થશે. તો તમને હું ચાપ બતાવું તો અહીંયા આવી રીતે ચાપ છે વર્તુળનો એક ભાગ છે. અહીંયા મેં જે હાઈલાઈટ કર્યો છે, ઘાટો કર્યો છે, એને નામ આપું પીએમ. તો એને મને ચાપ પી, અહીંયા વર્તુળમાં ચાપ કયો છે? પીએમ. તો એને આ રીતે લખી શકાય સંકેતમાં, ચાપ પીએમ. એવી રીતે આપણે વાંચી શકીએ છીએ. નેક્સ્ટ આપણે આગળ જોઈએ, કોઈ પણ સામાન્ય બંધ વક્ર પરથી, કોઈ પણ સામાન્ય બંધ વક્ર પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે વર્તુળનો અંદરનો ભાગ કયો અને બહારનો ભાગ કયો. આગળ આપણે ચતુષ્કોણનો અંદરનો ભાગ, બહારનો ભાગ, ત્રિકોણનો અંદરનો ભાગ, બહારનો ભાગ જોયું હતું. તો આપણ વર્તુળ છે આનો અંદરનો ભાગ છે, અંદરનો બિંદુ, અને આ છે બહારનો ભાગ છે, બહારનો બિંદુ દર્શાવો, એવી રીતે એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો વર્તુળના અંદરના ભાગ અને બહારના ભાગ વિશે આપણે ચર્ચા કરી શકીએ છીએ કે આપણે વિચારી શકીએ છીએ. તો વર્તુળના અંદરનો ભાગનો પ્રદેશ કે જેની એક બાજુ ચાપ હોય અને બીજી બે બાજુઓ ત્રિજ્યાની જોડ હોય તેને વૃતાંશ કહે છે. આ થોડું અઘરું છે. વર્તુળનો અંદરનો એવો ભાગ કે જ્યાં એક ચાપ હોય, આ એક ચાપ થઈ ગયો ચાપ પીએમ, અને બીજી બે બાજુઓ ત્રિજ્યાની જોડ હોય. આ જો કેન્દ્રથી અહીંયા સુધીની ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા. તો શું કહે છે? વર્તુળનો એવો ભાગ કે જેની એક બાજુ ચાપ હોય અને બીજી બે બાજુ ત્રિજ્યાની જોડ હોય તો એને આપણે વૃતાંશ કહીએ છીએ. એક્ઝામમાં તમારે વૃતાંશ ઓળખાવો એવું આવે તમારે સિમ્પલ એવું યાદ રાખવાનું કે પીઝાનો ટુકડો. તમે આ જોઈ શકશો કે પીઝાના ચાર ટુકડા હોય ને એમાંનો આ એક ટુકડા જેવું છે. તો જે પીઝાના ટુકડા જેવું લાગે એ વૃતાંશ, એને યાદ રાખી લેવાનું. હવે આ વૃતાંશ તમારે, વૃતાંશ કોને કહેવાય ફરી એક વખત સમજાવું, કે વર્તુળનો અંદરનો ભાગનો પ્રદેશ કે જેનો એક ભાગ ચાપ હોય અને બીજી બે બાજુઓ ત્રિજ્યાની જોડ હોય તો એને વૃતાંશ કહેવામાં આવે છે. આગળ જોઈએ વૃત્તખંડ. વૃતાંશ અને વૃત્તખંડ એ બંનેમાં તમને કન્ફ્યુઝન ઊભું ના થાય એટલા માટે જ મેં પીઝાના ટુકડાવાળું એક્ઝામ્પલ આપ્યું કે પીઝાનો ટુકડો વૃતાંશ અને વૃત્તખંડ એનાથી અલગ, એટલે તમે કન્ફ્યુઝ થશો નહીં. વર્તુળનો અંદરનો એવો પ્રદેશ કે જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો હોય એને વર્તુળનો વૃત્તખંડ કહે છે. શું કહે છે? વર્તુળનો અંદરનો એવો ભાગ કે જે ચાપ, તો આ એક ધારો કે મેં ચાપ દોર્યો અને જીવા, તો આ વર્તુળની જીવા છે કે જેના બંને અંત્યબિંદુ વર્તુળ પરના બિંદુઓ છે. તો આ ચાપ અને જીવા એનાથી જે ઘેરાયેલો પ્રદેશ છે એને આપણે વર્તુળનો વૃત્તખંડ કહીશું. આગળ વાત કરીએ વર્તુળના ફરતા અંતરે. આખું જે વર્તુળ અહીંયાથી શરૂ થઈ પાછું આપણે ત્યાં પહોંચીએ તો આ વર્તુળનું જે ફરતું અંતર છે એને વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે, મેં અહીંયા આ વર્તુળની અંદર તમને આ જે છે આખો જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે એ વ્યાસ કીધું હતું. તો વર્તુળનો જે વ્યાસ છે એ વર્તુળના બે ભાગમાં વહેંચાય છે. તમને અહીંયા વધારે દોરીને બતાવું કે આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર, આ વ્યાસ કે જે કેન્દ્રમાંથી પસાર થાય છે. તો વર્તુળ જે વર્તુળનો વ્યાસ જે વર્તુળના બે સરખા ભાગમાં વહેંચે, તમે જોઈ શકો છો કે આ વ્યાસ જે છે એ વર્તુળને બે સરખા ભાગમાં વહેંચે છે. ઊભો દોરો કે આડો દોરો, તો ઉપર આ બે સરખા ભાગ થશે, ઊભો દોરો તો આ બે સરખા ભાગ થશે. તો જે બે સરખા ભાગ થાય છે એના એક ભાગને આપણે અર્ધ વર્તુળ કહીશું કે જે આ અડધો ભાગ છે. તમને આ આડો રફ કરીને આ બતાવું તો આ બંને શું થયો? વર્તુળના અડધા અડધા ભાગ થયા. તો વર્તુળનો વ્યાસ એ વર્તુળને બે સરખા ભાગમાં વહેંચે છે. દરેક ભાગ એક અર્ધ વર્તુળ છે. આ જે બે ભાગ થાય છે દરેક ભાગ એ શું છે? અર્ધ વર્તુળ છે. અર્ધ વર્તુળ એ વ્યાસ અને અર્ધ પરિઘથી જોડાયેલી બંધ આકૃતિ છે. શું કહે છે? અર્ધ વર્તુળ હું તમને અહીંયા દોરીને બતાવું કે ધારો કે આ અર્ધ વર્તુળ છે. તો અર્ધ વર્તુળ શું છે? એ
અર્ધવર્તુળ એ વ્યાસ આ વ્યાસ અને અર્ધ પરિઘ પરિઘ આપણે કહ્યું હતું આખો જે હોય એ પરિઘ કહેવાય પણ આ અર્ધો છે તો અર્ધ પરિઘ થી જોડાયેલી બંધ આકૃતિ છે તો આ હતી આપણી વર્તુળ વિશેની માહિતી તેમાં આપણે શું જોયું કે પહેલા તો સમાન વર્તુળની વ્યાખ્યા જોઈ એક સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ વર્તુળ રચે છે અને પછી ત્રિજ્યા સમજ્યા વ્યાસ જીવા પરિઘ કોને કહેવાય ચાપ કોને કહેવાય વૃત્તખંડ વૃત્તાંશ અને અર્ધ વર્તુળ વિશે માહિતી મેળવી એના જ રિગાર્ડિંગ જે હવે સ્વાધ્યાય 4.6 કે જે હવે આપણે જોઈશું હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.6 માં ક્વેશ્ચન નંબર 1 શું કહે છે આપણને એક આકૃતિ આપેલી છે આકૃતિ પરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે તો એમાં એ વર્તુળનું કેન્દ્ર તો આ આકૃતિની અંદર વર્તુળનું કેન્દ્ર કયું છે તો જોઈને જ ખબર પડી જાય કે એ માં શું જવાબ આવશે બિંદુ ઓ કે જે વર્તુળનું કેન્દ્ર છે બીજું ત્રણ ત્રિજ્યા આ વર્તુળમાં આવેલી ત્રણ ત્રિજ્યાઓ લખવાની છે તો મેં તમને આગળ જ સમજાવ્યું હતું કે ત્રિજ્યા કોને કહેવાય વર્તુળના કેન્દ્ર જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તેવા રેખાખંડને આપણે વર્તુળની ત્રિજ્યા કહીશું તો આની અંદર કઈ કઈ ત્રણ ત્રિજ્યા છે રેખાખંડ OC રેખાખંડ OB અને રેખાખંડ OA તો કઈ છે ત્રણ ત્રિજ્યાઓ રેખાખંડ OC રેખાખંડ OB અને રેખાખંડ OA નેક્સ્ટ સી વ્યાસ આ વર્તુળની અંદર વ્યાસ કયો છે તો જે વર્તુળના કેન્દ્રમાંથી જે રેખાખંડ પસાર થાય એને વર્તુળનો વ્યાસ કહે છે તો આ વર્તુળના કેન્દ્રમાંથી કયો રેખાખંડ પસાર થાય છે રેખાખંડ AC તો સી નો જવાબ શું આવશે રેખાખંડ AC કે જે વર્તુળનો વ્યાસ છે નેક્સ્ટ જીવા આ વર્તુળની અંદર જીવા કઈ છે તો જે રેખાખંડના બંને અંત્યબિંદુ વર્તુળ પરના બિંદુઓ હોય તેવા રેખાખંડને વર્તુળની જીવા કહે છે તો અહીંયા બે જીવા છે આપણો જે વ્યાસ છે એને પણ આપણે જીવા કહીશું અને બીજી જીવા કઈ છે રેખાખંડ ED તો D ની અંદર રેખાખંડ ED અને બીજો જે વ્યાસ છે આપણો એને પણ આપણે જીવા કહી શકીએ છીએ જે રેખાખંડ AC યાદ રાખજો કે વ્યાસ છે એ જીવા છે પરંતુ જીવા એ વ્યાસ નથી નેક્સ્ટ જોઈએ E અંદરના ભાગના બે બિંદુઓ આ વર્તુળના અંદરના ભાગમાં કયા બે બિંદુઓ આવેલા છે તો બિંદુઓ અને બિંદુ P જે વર્તુળના અંદરના ભાગમાં આવેલા બિંદુઓ છે તો એની અંદર શું જવાબ આવશે બિંદુઓ અને બિંદુ P કે જે આ વર્તુળના અંદરના ભાગમાં આવેલા બિંદુઓ છે એના પછી A બહારના ભાગનું બિંદુ આ વર્તુળ એની બહારના ભાગમાં કયું બિંદુ આવ્યું છે તો બિંદુ Q જો તમે જોઈ શકો છો જે વર્તુળના બહારના ભાગનું બિંદુ છે તો F માં શું આવશે બિંદુ Q નેક્સ્ટ G વૃત્તાંશ તો મેં આગળ જ કીધું કે પિઝાનો ટુકડો એટલે આપણે વૃત્તાંશ તો વૃત્તાંશ કયો છે પિઝાનો ટુકડો આ તો વૃત્તાંશ કયો થશે OAB આ જે ભાગ છે એ વૃત્તાંશ છે તો OAB એ જે આપણા વર્તુળનો વૃત્તાંશ છે નેક્સ્ટ વૃત્તખંડ તો વૃત્તખંડ જે વૃત્તાંશ નથી એ સિવાયો જે જીવા વડે ઘેરાયેલો છે ચાપ અને જીવા વડે એને આપણે શું કહીશું વૃત્તખંડ તો વૃત્તખંડ કયો થશે FED તો H માં શું આન્સર આવશે FED જે આપણો વૃત્તખંડ છે નેક્સ્ટ હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2 શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે તો મેં સમજાવ્યું હતું કે હા વ્યાસ છે અને આપણે જીવા કહી શકીએ તો જવાબ શું આવશે હા બી શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે તો આપણે જે જીવા છે એને વ્યાસ કહી શકતા નથી પણ વ્યાસને જીવા કહી શકીએ છીએ એટલે બીજાનો જવાબ શું આવશે ના દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી પરંતુ હા દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 3 વર્તુળ દોરીને દર્શાવો હવે આપણે અંદર જે જે વસ્તુ કીધી છે એક વર્તુળ દોરીને દર્શાવવાની છે તો એમાં એ તેનું કેન્દ્ર તો ક્વેશ્ચન નંબર આપણે જોઈએ 3 વર્તુળ દોરી અને એમાં કેન્દ્ર દર્શાવવાનું છે તો આમે વર્તુળ દોરી એમાં કેન્દ્ર આમે અહીંયા કેન્દ્ર દર્શાવ્યું છે ઓ કેન્દ્ર થઈ ગયું ઓ
એના પછી પી ત્રિજ્યા શું કહે છે ત્રિજ્યા દર્શાવો તો ત્રિજ્યા દર્શાવી દઈએ રેખા પરનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તો આ ત્રિજ્યા થઈ ગઈ તો ત્રિજ્યા કઈ થઈ રેખાખંડ ઓબી આગળ વ્યાસ હવે વ્યાસ દર્શાવવાનું છે કે જે રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય એને વર્તુળનો વ્યાસ કહે છે તો અહીંયા મેં દોરી લીધો એને નામ આપું એસી તો રેખાખંડ એસી એ વર્તુળનો વ્યાસ છે એના પછી વૃતાંશ વૃતાંશ એટલે પીઝાનો ટુકડો તો હવે આપણે વૃતાંશ દર્શાવી દઈએ તો જુઓ આ ચાપ અને આ કઈ ત્રિજ્યા એનાથી વૃતાંશ બને છે તો આપણે સીઓબી એને વૃતાંશ કહી શકીએ છીએ એના પછી વૃત્તખંડ તો વૃત્તખંડ જીવા અને ચાપથી ઘેરાયેલા ભાગને આપણે વૃત્તખંડ કહીએ છીએ તો આ જીવા અને આ ચાપ એને હું નામ આપી દઉં EFG કોઈ પણ નામ આપી શકો છો તો આ જે આપણો છે એ વૃતાંશ છે નેક્સ્ટ અંદરના ભાગનો બિંદુ આપણે વર્તુળના અંદરના ભાગનો બિંદુ દર્શાવવાનું છે તો અંદર કોઈ પણ એક બિંદુ દર્શાવી દો P જે વર્તુળના અંદરના ભાગનો બિંદુ છે એના પછી વર્તુળના બહારના ભાગનો બિંદુ બહારના ભાગમાં કોઈ બિંદુ દર્શાવવાનું છે તો બિંદુ Q જે વર્તુળના બહારના ભાગનો બિંદુ છે એના પછી ચાપ તો અહીંયા કોઈ પણ એક ચાપ દોરી દો અહીંયા મેં જે ચાપ દોર્યો છે એ નામ આપી દો એને RM તો આ એ આપણો ચાપ છે તો ક્વેશ્ચન નંબર 3 ની અંદર શું હતું વર્તુળ દોરી તો એનું કેન્દ્ર તો આપણે કેન્દ્ર દર્શાવ્યું O એના પછી ત્રિજ્યા તો ત્રિજ્યા OB OC OA ત્રણે ત્રિજ્યા છે એ પણ તમે કહી શકો છો વ્યાસ તો રેખાખંડ AC જે વર્તુળનો વ્યાસ છે એના પછી વૃતાંશ તો વૃતાંશ કયો છે O OBC આ જે છે એ વૃતાંશ છે એના પછી વૃત્તખંડ જે જીવા અને ચાપથી ઘેરાયેલો પ્રદેશ EFG એ આપણો વૃત્તખંડ છે નેક્સ્ટ અંદરના ભાગનો બિંદુ તો P છે આપણે અંદરના ભાગનો બિંદુ છે જ્યારે Q એ બહારના ભાગનો બિંદુ છે અને ચાપ તો RM છે એ વર્તુળનો ચાપ છે એના પછી ક્વેશ્ચન 4 ખરા છે કે ખોટા એ જોવાનું છે વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે વર્તુળના બે વ્યાસ આ એક વ્યાસ છે આ બીજો વ્યાસ તો એ હંમેશા છેદે છે તો હા એ છેદે કેન્દ્રમાં તો હા એમાં શું આવશે ખરું વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે તો આ જે વર્તુળનું કેન્દ્ર છે એ વર્તુળના અંદરના ભાગમાં જ હોય છે તેમાં પણ શું આવશે ખરું તો આ સાથે આપણું ચેપ્ટર 4 પૂરું થાય છે થેન્ક યુ